અરે આવી ગયો બેટા? હા મોટી બા, વિસર્જન બહુ સરસ રહ્યું. સરસ સરસ. ચિરાગ ક્યાં છે? ચિરાગભાઈ ત્યાંથી જ ઓફિસ જતા રહ્યા હતા. અરે હા, મેં તો એને કામ સોંપ્યું હતું. શેનું કામ? ધૂન માટે નવું મંગળસૂત્ર કરાવવા આપ્યું હતું. તિજોરીમાં મૂકવા જતા તૂટી ગયું એટલે તાત્કાલિક રિપેર કરવા આપ્યું છે ચિરાગને. ઠીક છે મોટી બા. મોટી બાપ, મારા અને ધૂનના લગ્ન, આઈ મીન કે મુહૂર્ત કાઢ્યું કે નહીં? જોયું ને પંડિતજી, અમારા વર રાજા કેવા થનગની રહ્યા છે. એ તો હોય જ ને મોટી બા. પંડિતજી, હું તો કહું છું આજનો જ મુહૂર્ત કાઢો, આજે જ ધૂન અને ધ્વનિતના લગ્ન કરી નાખું. ને ધૂનને મારી નાની વહુ બનાવી દઉં. એકદમ કરેક્ટ મોટી બા. પંડિતજી, જેમ ધૂનના બધા અરમાન અધૂરા છે એમ મારા અરમાન પણ અધૂરા છે, ધૂનને શણગારવાના. પંડિતજી, મોટી બા જેમ કહે છે ને એમ જ કરજો, મુહૂર્ત આજનું જ કાઢજો. ચાલ સરગમ, સરગમ અહીંયા આવ. ધૂન દી, દી ધૂન, ધૂન ક્યાં છે દી? સરગમ, ધૂન હવે નથી. નથી ધૂન, નથી સરગમ. આ બધું જ મારા કારણે થયું છે, હું ગુનેગાર છું. સરગમ, જો કોઈ ગાડી ના ચલાવતી હોત તો એક્સિડન્ટ થયો જ ના હોત. ખબર છે જે ગાડીથી ધૂનનો એક્સિડન્ટ થયો એ હું ચલાવતી હતી, હું ગુનેગાર છું. મારે એની માફી માંગવી જોઈએ. હું પોતાની જાતે ક્યારેય માફ નહીં કરી શકું. એટલે તો સજા થવી જોઈએ. હા, મારે પોલીસ પાસે જવું જોઈએ, મારે પોલીસ પાસે જવું જોઈએ. મારે સરગમ ના, પ્લીઝ મારે તમને મળવું છે, મારે એને જોવે છે, પ્લીઝ. એકદમ ચૂપ સરગમ. સરગમ, તું વાતને સમજવાની કોશિશ કર. બેસ, હું પહેલા અહીંયા બેસ. સરગમ, એકદમ શાંત થઈ જા અને મારી વાત સાંભળ. સી, દેટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ, જેની જવાબદાર તું નથી. મારા કારણે દૂર. સરગમ, દેટ વોઝ નોટ યોર ફોલ્ટ. એટલે બધો દોષ તારા માથે લેવાની કોઈ જરૂર નથી. અરે અરે, કારની બ્રેક્સ ફેલ થઈ ગઈ હતી તો તું શું કરી શકી હોત? હું ધૂનને ના બચાવી શકી, હું એને ના બચાવી શકી. મારી વાત કાન ખોલીને સાંભળ સરગમ, જો અત્યારે આ બધું બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આ બધા વિશે ના વિચારીશ. તું માત્ર એક વાત વિચાર કે અત્યારે જો ઘરમાં બધાને આ વિશે ખબર પડશે તો શું થશે? આ પરિવારને આ સમયે તારી જરૂર છે સરગમ, એટલે તું માત્ર મોટી બાપ, ધ્વનિત, ચિરાગ, મીરા આંટી, બસ આ બધા વિશે વિચાર. અને જો અત્યારે ઘરમાં ધ્વનિત અને ધૂનના લગ્નનું મુહૂર્ત નીકળી રહ્યું છે ને ઘરના બધા લોકો એનો પ્લાન કરી રહ્યા છે ને, તો અત્યારે આ સમયે જો તું આ વાત કરીશ ને તો બિલકુલ યોગ્ય નથી. હવે હું શું કરીશ? હેજ કે કાર તું ડ્રાઈવ કરી રહી હતી એ હકીકત બધાથી છુપાવવાની છે. નાની, આપણે ગુના કરી શકે? તું મારી વાત સાંભળ, હું તને જે કહી રહી છું તને સમજાઈ રહ્યું છે સરગમ? જો તું એ જ કહીશ જે હું તને કહીશ, તું જરાય ચિંતા ના કર, ઇન્દુ આંટી બધું સંભાળી લેશે. તું બસ અત્યારે માત્ર આ પરિવારનું ધ્યાન રાખ. ધૂન ક્યાં છે? ધૂન ક્યાં છે સરગમ? ધૂનને લઈને ઇન્દુ આંટી આવી રહ્યા છે. પંડિતજી બોલો ને, કોઈ મુહૂર્ત નીકળ્યું કે નહીં? ધ્વનિત, શાંતિ રાખ, થોડી ધીરજ રાખ. કમોર થા પતે. એક 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 મિનિટ પંડિતજી, હું ઉપરથી ધૂનને બોલાવીને લાવું, પછી તમારે જે કહેવું કહેજો. હું આમ ગયો અને આમ ધૂનને બોલાવીને લાવ્યો. ઓકે, એક મિનિટ. હા પંડિતજી, ધૂન અને ધ્વનિતના લગ્નની આ ક્ષણ બંને આના માટે જીવતા હતા.
મને પણ ઘણું બધું કર્યું છે ધ્વનિત માટે. એટલે પંડિતજી, બંને જણા આવે ને તો એમની સામે જ તમે મુહૂર્ત કહેજો. જી બિલકુલ. ધૂનને હું લઈને આવી છું. મોટી બા ઉઠો, ઉઠો મોટી બા. ધ્વનિત, આઈ લવ યુ. તું સૂતેલો કેટલો સરસ લાગે છે ને.
આ તો ધૂનનો અવાજ છે, પણ ધૂનનો અવાજ અહીંયા ક્યાંથી? એકદમ માસૂમ બાળક જેવો. કેટલું સારું થતું ને કે હું પણ ક્યારેક આમ શાંતિથી સૂઈ શકી હોત. કઈ નઈ, પણ તું અત્યારે સૂઈ જા. આ તો ધૂનના વોઇસ નોટ્સ છે, પણ એ કેવી રીતે પોસિબલ છે? પહેલા એક સાથે કેટલા આવા વોઇસ નોટ મોકલતી હતી તું? ખબર નહીં હવે શું થઈ ગયું છે. મિસ ડી, ક્યાં છો તમે? મોટીભાઈએ કહ્યું હતું કે ગઈકાલ રાત્રે તમે આવ્યા હતા, પણ મને દેખાતા નથી. તારી આ વાત મને નથી ગમતી. પોતાની મનમાની કરવાની. ગાયબ છે, તારો ફોન નથી લાગતો, ના કોઈ વોઇસ નોટ, ના કોઈ મેસેજ. ક્યાં છે તું? હવે જલ્દીથી મારી પાસે આવી જા, હું તારી રાહ જોઉં છું. ઓકે. તમે અને અહીંયા? હા, હું એટલે આવી હતી કારણ કે નીચે ધૂન આવી છે. ધૂન આવી ગઈ? હા, અને એ તને બોલાવે છે. એ તોપાની મને સરપ્રાઈઝ આપવા માંગે છે, પણ એને પોતાને જ ખબર નથી કે સરપ્રાઈઝ એને મળવાનો છે. મારા અને ધૂનના લગ્નનું મુહૂર્ત. ધૂન, હું આવું છું. હવે આ લગ્ન ક્યારે શક્ય નથી. અને આ બધું શું થઈ ગયું મીરા? આ બધું શું થઈ ગયું? હું તો મારી ધૂનને શણગારવાના સપના જોઈને બેઠી હતી. આજે પંડિતજી સાથે એના અને ધ્વનિતના લગ્નનું મુહૂર્ત કઢાવવા બેઠી હતી હું. મારી ધૂનના મહેંદીનો રંગ ઘાટો કેવો આવ્યો છે એ જોવા બેઠી હતી હું. એને પાનેતરમાં જોવા બેઠી હતી ને આવા આમાં જોવાની જ મારે એને. આટલી બધી તાકાત નથી મારામાં. તમારી જાતને સંભાળો મોટી બા. અત્યાર સુધી આપણા ઘરમાં મેં મારા બહુ બધા પોતાનાઓને ગુમાવ્યા છે, તોય છાતી ઉપર પથ્થર રાખીને હું જીવી ગઈ. કેમ જીવી? મારા પોતાનાઓ માટે જીવી. પણ મારી ધૂન તો મારા શરીરનો અંગ છે મીરા બહુ. એના વગર હું કેવી રીતે જીવીશ મીરા બહુ? મોટી બા, હિંમત રાખો મોટી બા. જો તમે આમ તૂટી જશો તો પછી ધ્વનિતને કોણ સંભાળશે? આ સત્ય કોણ કહેશે એને મોટી બા? સત્ય કેવું? સત્ય કેવું? સત્ય મીરાવો, કે મારી ધૂન હવે આ દુનિયામાં રહી નથી, એ સત્ય? અરે આ છોકરી માટે તો મારો ધ્વનિત જીવી રહ્યો છે.
આની સાથે લગ્ન કરવા માટે તો કેટલો પીડાયો છે, કેટલો દુખી થયો છે, રીબાયો છે. હવે એને શું કહું? મારા ધોનીને એવું કહું કે એની ધૂન હવે આ દુનિયામાં રહી નથી? અરે મારો ધોની તો સાંભળી શકશે નહીં. આ સાંભળીને તું એ મોટીબા ધૂન આવી ગઈ અને તમે મને કહ્યું પણ નહીં. તમે પણ ધોની જેમ મને સરપ્રાઈઝ આપવા માંગો. આ બધું શું છે? ધૂન કેમ આવી રીતે પડી છે? આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? હે સુપર સુપર આ ધૂન છે ને એ ક્યારે નહીં સુધરે. એને તો આદત છે મજાક કરવાની, પણ તમે બધા પણ આમાં સામેલ થઈ ગયા. વાહ, બહુ આશ્ચર્યની વાત છે. સુપર. મોટીબા, મીરા આંટી, અરે તમે બંને પણ નાના છોકરાની જેમ વર્તન કરવા લાગ્યા. અરે આ તો પાગલ છે, પાગલ. એને તો આદત છે મારી સાથે લડવાની, ઝઘડવાની, મજાક કરવાની, મદદ જ કરવાની. જો હમણાં ઉભી થઈ જશે ધૂન. ધૂન ચાલ ઉભી થઈ જા, જો તું પકડાઈ ગઈ છે હવે તારો નાટક કરવાનો કોઈ અર્થ નથી. ચાલ ચાલ હવે ઉભી થઈ જા ધૂન. ધૂન જો આ વધારે થઈ રહ્યું છે, ચાલ ઉભી થઈ જા. મને ખબર છે તું પેલા જે વિડીયો બનાવે છે ને એના માટે આ બધા પ્રેન્ક કરી રહી છે, પણ આ વખતે હું બનવાનો નથી. આ એટલે ચાલ ઉભી થઈ જા. અરે ચાલ ઉભી થઈ જા. પંડિતજી પંડિતજી તમે શું જોઈ રહ્યા છો? ચલો મારા અને ધૂનના લગ્નનું મુહૂર્ત કાઢો. ચલો, અરે શું જોઈ રહ્યા છો? ચલો જલ્દીથી મુહૂર્ત કાઢો. અરે કોઈ કંઈ બોલતું કેમ નથી? શું થયું છે? મીરા આંટી, મોટીબા, સમજી ગયો. આજે આપણે ધ્વનિતને હેરાન કરવાનો છે એવું બધાએ મળીને પ્લાનિંગ કર્યું છે ને. પણ મિસ ડી હું હેરાન થઉં ને એમનો નથી, આજે તો તને ખેંચીને ઊભી કરીને જ લઈશ. જો